બનાસકાંઠામાં ડીસાના જીરડા ગામે વધુ એક હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. ત્યારે જીરડાથી પમરૂ રોડ ઉપર પસાર થઈ રહેલા આધેડ ઉપર અજાણ્યા શખ્સોએ ગાળાના ભાગે હથિયારના ઘા મારીને હત્યા કરતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. ત્યારે આ અંગેની જાણ થતા જ ડીસા તાલુકા પોલીસ સહિત ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. તેમના દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે આરોપી પકડાય નહીં ત્યાં સુધી પરિવારે લાશ લેવાનો પણ ઇનકાર કર્યો હતો. ત્યારે સમગ્ર હત્યા મામલે જિલ્લામાંથી આવેલા રવારી સમાજના લોકોએ આરોપીને તાત્કાલિક ઝડપી પાડીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. કાલે રાત્રે જેરડા ગામમાં પરબતભાઈ રબારીનો એક કૃત્યથી હત્યા થઈ છે. 8:15 આજુબાજુ એમની હત્યા થઈ હતી અને એ હત્યાના સમાચાર સાંભળતા જ ગામના આજુબાજુના તમામ લોકો ત્યાં આવ્યા હતા અને આવી હત્યા જોઈ અને એ તેઓ એક અરારેટી ભલે માહોલ ઊભો થયો હતો અને આવી ક્યારે પણ કોઈ હત્યા ન જોઈ હોય એવી તીક્ષ્ણ હથિયાર દ્વારા જે એક મતલબ કોઈ નિજી વ્યક્તિને પણ ન મારે એવી ક્રૂરતાથી અમને મારવામાં આવ્યા. લોકોની આજુબાજુની અંદર માહોલ ઊભો થયો છે કે રાત્રે ગામડાની અંદર બહાર કઈ રીતના જવું, કેમ કે આ એક સ્થિતિ એ બિહાર જેવી પરિસ્થિતિ થઈ જાય. જો ગામડાની અંદર 8 વાગ્યા આજુબાજુ પણ આવી રીતે મૃત્યુ થતું હોય અને આ રીતના મૃત્યુ થાય અને એના જે ઘરની નજીક આવીને મારવામાં આવે, આ કેટલી દુઃખદ ઘટના કહેવાય. એના માટે પોલીસની તપાસ ચાલુ છે, પણ અમારી પણ એવી માંગણી છે કે પોલીસ એના માટે તટસ્થમાં તટસ્થ તપાસ કરે અને ઝડપીને ઝડપી આરોપીઓને પકડે એવી અમારી બધાની માંગ છે. ગઈકાલ સાંજે 8 વાગે અમારા સંબંધી જે રડાના પરબતભાઈ રબારીનું એક ભયંકર રીતે મર્ડર થયું છે. કોણે કર્યું છે એ પોલીસનો વિષય છે, પણ ખૂબ જ ખરાબ રીતે એના પર ઘા મારેલા છે અને સાંજે 8 વાગે કર્યું છે. એમાં તમામ ગામને આજુબાજુ પણ એક ભયનું વાતાવરણ પેદા થઈ ગયું છે. આજે પોસ્ટમોર્ટમ કર્યું છે અમે, PIને DSP સાહેબને બધાને, આખો સમાજને આગેવાનો ભેગા થઈને કહેવાના છે કે અમને તાત્કાલિક ગુનેગારને પકડીને એને સજા આપો. હવે કોણ છે એ તો હજુ સુધી હવે એના ડિટેલમાં તપાસમાં આવશે. અત્યારે બનાસકાંઠાની અંદર ડીસામાં તમામે તમામ ખેડૂતો ખેતરમાં રહે છે. ખેતરમાં રહે અને એની અંદર જો આવા બનાવ બને તો એ ખૂબ જ દુઃખનીય છે, શરમજનક છે. એની અંદર સરકાર ઉપ લેવલેથી અહીંથી બધેથી કોઈ પણ હિસાબે 4 દિવસની અંદર આ ગુનેગાર છે અને પકડીને જેલમાં ઘાલીને એને સજા અપાવે, નહીતર ન છૂટકે આખો સમાજ ગાંધીનગર SP સાહેબને જ્યાં ધરણા કરવા પડે તો કરશે. ગતરોજ 1 માર્ચના રોજ જીરડા ગામથી પમરૂ જવાના કાચા નેડિયા ઉપર એક બનાવ બનેલ છે, જેમાં પમરૂ ગામના પરબતભાઈ ડાયાભાઈ નામના વ્યક્તિ પર કેટલાક અજાણ્યા ઇસમોએ જીવલેણ હુમલો કરેલ, જે હુમલામાં પરબતભાઈ ડાયાભાઈનું નિધન થયેલ છે. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયેલ તથા એરિયાને કોર્ડન કરી ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાને ડિટેક્ટ કરવાના તમામ સઘન પ્રયત્નો સત્વરે ચાલુ કરી દેવામાં આવેલ છે. હાલમાં ગામમાં અને આજુબાજુના વિસ્તારમાં શાંતિ છે અને અમે આશ્વાસન આપીએ છીએ કે ખૂબ ઝડપથી આ જે ગુના જેને પણ આચર્યો છે તેને ઝડપી પાડવામાં આવશે અને એની આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવશે.